શહેરના પદ્મનાથ મંદિર પાછળ આવેલ રહેણાંકવાળી સોસાયટીઓમાં ચડ્ડી બનિયાન ટોળકીએ ઘરફોડ ચોરીને આપ્યો અંજામ. બે મકાન અને એક મોલને બનાવ્યું ટાર્ગેટ. પ્રથમ નજરે ચોરીનો આંકડો મોટો આવવાની શક્યતા. આ અંગે ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારની મધ્યરાત્રિએ ઝરમર ઝરમર વરસાદ વરસતો હોવા છતાં તસ્કર ટોળકીએ શહેરના શિવાલિકા, એક્ઝોટિકા અને શિવકુટીના બંધ મકાન અને રોડ પર આવેલ એક મોલને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. રોડ પર આવેલ મોલના સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ છે. આ ચોરીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ટાળકી હતી. મોલની અંદર પ્રવેશ માટે શટર અધ્ધર કરીને પ્રવેશ કર્યો હતો અને જ્યાં ગલ્લો હતો ત્યાં હાથ નાખી અંદાજે 5 થી 10 હજારની રોકડની ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ચોરીમાં 20 હજાર રોકડ અને 6 થી 7 તોલાના ઘરેણાની ચોરી થઈ હોવાની પણ શક્યતા છે. હું શિવાલિકા એક્ઝોટિકામાં રહું છું. બધાના ચોકડી પર આવેલી છે સોસાયટી. 22A નંબરમાં રહું છું. હું ગત રોજના 31 તારીખે શનિવારના દિવસે 10 વાગ્યા રિસોર્ટમાં ફરવા માટે ગયો હતો ફેમિલી સાથે. અને જનરલી અમે કાલે રાત્રે ત્યાં જ ઊભા હતા અને રાત્રે સવારે અમને જાણ મળી પાડોશી થ્રુ કે ભાઈ તમારા ઘરના દરવાજા ખુલ્લા છે, કંઈક અણજોગું બનેલું છે. તો અમે જનરલી ત્યાંથી અહીં આવી ગયા અને અહીં આવીને જોયું અને ચેક કર્યું તો અમારા ઘરમાં બધી જ વસ્તુ વેરવિખેર પડી હતી અને એમાંથી અમારી પાસેથી કેશ અને દાગીના પણ ગયેલ છે. કેશમાં 20 હજાર અમારી પાસે કેશ ઉપડી પડી હતી અને બીજા દાગીના હોય જોઈએ તો 6 થી 6.5 તોલા જેવું હતું અમારી પાસે. મુદ્દામાં સાહેબ 6 થી 6.5 તોલા છે એનો મને રેટ વાઇઝ ખબર નથી, પણ કેશમાં આટલું હતું તો દાગીનામાં. જ્યારે શિવકુટીના બંધ મકાનમાં તસ્કર ટોળકીને કંઈ ખાસ હાથ લાગ્યું ન હતું. આ ચડી બનિયાનધારી ટોળકી સુમસામ રસ્તેથી ખેતરોમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. આ ટોળકી અગાઉ જે રીતે ચોરી થઈ હતી તેવી જ મોડસ ઓપરેન્ડી મુજબ ચોરી કરી હતી. શિવકુટી સોસાયટી મકાન નંબર 13. ઘણા સમયથી મારું મકાન અહીંયા બંધ હાલતમાં પડેલ હતું અને ગઈ રાત્રે અહીંયા ચોરી થયેલ છે. મકાનનું તાળું તોડી ઘરમાંથી જે તિજોરી હતી તેમાંથી તોડફોડ કરીને જે અમુક કંઈક સામાન જે છે એ થયેલ છે, તો એ પ્રમાણે અહીંયા ચોરી થયેલ છે. પોલીસે જાણ કરી તમે જે બાબતે અમે અહીંયા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરેલ છે. આ ઘટનાની જાણ પાટણ બી ડિવિઝન પોલીસને કરાતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. જો કે નવાઈની વાત તો એ છે કે મોલના માલિક પોલીસની કાર્યવાહીમાં નિરસતા દાખવી હતી.